નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને હું કરું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 10 આગળના વિડીયો તમે જોયા, શેર કર્યા, લાઈક આપી અને સબસ્ક્રાઈબ કર્યા તે બધા આપનો ખૂબ આભાર. બસ આ જ રીતે વિડીયો જોતા રહો, શેર કરતા રહો. આ વિડીયોમાં આપણે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનની અંદર આગળ લેન્સ જોવાનું છે. તો લેન્સની આપણે વાત કરીએ તો આપણે નાના ધોરણની અંદર બિલોરી કાચ જે આપણે જોઈ ગયા છે, જેની અંદર આપણે સૂર્યપ્રકાશની અંદર છે તેને રાખી અને રૂ કાગળ ને તે બધું આપણે સળગાવતા, ત્યારે આપણે ખબર નહોતી કે આ લેન્સ છે. આજે આપણે એની વાત કરવાની છે. તો લેન્સ એટલે વક્રીભવનકારક સપાટીથી રચના બને છે અને આપણે સામાન્ય રીતે લેન્સ કહે છે. તો લેન્સ અહીંયા આપણે બે પ્રકારના શીખવાના છે, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. પહેલાં આપણે લેન્સની વ્યાખ્યાની વાત કરીએ તો કાચ કે પ્લાસ્ટિકમાંથી બનાવેલી વક્રીભવન સપાટી, જે વક્રીભવનકારક સપાટી જે છે તેનેથી રચના જે બને છે, તો આ પ્રકારની જે રચના છે એને આપણે લેન્સ કહીએ છીએ. હવે લેન્સની અંદર જો બંને ગોલીય સપાટી, વક્રીભવન ગોલીય સપાટી જે છે એ બહારની તરફ હોય તો એને આપણે બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. જે લેન્સ સામાન્ય રીતે છેડેથી પતલો હોય છે, વચ્ચેથી પૂરી જેવો ઉપસેલો હોય છે, આ લેન્સમાં સામાન્ય રીતે જે કિરણો છે એ આપણે વાસ્તવમાં ભેગા થાય છે. અનંત અંતરેથી આવતા જે કિરણો છે એ સૂર્યપ્રકાશ જો આપણે રાખીએ તો બિંદુવત આપણે પ્રાપ્ત થતું હોય. તો આપણે જોઈએ છીએ કે આ લેન્સ જે છે એને આપણે અભિસારી લેન્સ કહેતા હોઈએ છીએ. તો બહિર્ગોળ લેન્સમાં બંને જે વક્રીભવનકારક સપાટી જે છે એ બહારની તરફ રહેલી છે અને સામાન્ય રીતે વચ્ચેથી ઉપસેલું હોય છે, છેડેથી સાંકળું હોય છે, અને બહિર્ગોળ લેન્સને અભિસારી લેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આને દ્વિબહિર્ગોળ લેન્સ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. દ્વિબહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે. હવે આપણે વાત કરીએ તો જે લેન્સમાં બંને વક્રીભવનકારક સપાટી જે છે ગોલીય સપાટી એ અંદરની તરફ રહેલી હોય તો આ પ્રકારના લેન્સને છે આપણે અંતર્ગોળ લેન્સ કહીએ છીએ. આની અંદર અપસરણ વધારે થાય છે એટલે આને અપસારી લેન્સ તરીકે આપણે ઓળખીએ છીએ અને દ્વિઅંતર્ગોળ લેન્સ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે લેન્સની વાત તો કરી પણ લેન્સ સામાન્ય રીતે જે કાચના પોલા ગોળા છે એની અંદરથી આપણે તૈયાર કરીએ છીએ. પણ તો આ જે પોલા ગોળામાંથી આપણે તૈયાર કરીએ છીએ તો જે પોલા ગોળામાંથી તૈયાર કરવામાં આવ્યો છે એના કેન્દ્રને આપણે શું કહેશું, તેના વક્રતા કેન્દ્ર કહેશું. તો અહીં આપણે જોઈએ બે પોલા ગોળા છે તેમાંથી બનતી રચના, તો આ રીતે છે લેન્સ તૈયાર થાય છે. તો અહીં આપણે જોઈએ છે તો લેન્સ જેના ભાગરૂપે છે એવા પોલા ગોળાના કેન્દ્રને આપણે શું કહેશું, વક્રતા કેન્દ્ર. પણ અહીંયા બે પોલા ગોળા છે એટલે આને C1 અને આને C2 તરીકે આપણે ઓળખીએ છીએ. તો વક્રતા કેન્દ્રની વ્યાખ્યા યાદ રહી મિત્રો કે લેન્સ જે પોલા ગોળાના ભાગરૂપે છે અથવા તો બનાવવામાં આવે છે તેના કેન્દ્રને આપણે શું કહેશું, લેન્સના વક્રતા કેન્દ્ર કહેશું. બે કેન્દ્ર છે C1 અને C2. હવે આપણે મુખ્ય અક્ષની વાત કરીએ તો વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા એને આપણે શું કહે છે, મુખ્ય અક્ષ કહે છે. અને આપણે કહે છે મુખ્ય અક્ષ. તો વક્રતા કેન્દ્ર C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા જેને આપણે મુખ્ય અક્ષ કહે છે. હવે આપણે જોઈએ તો લેન્સના કેન્દ્રને, તો લેન્સનું કેન્દ્ર જે છે એને આપણે પ્રકાશીય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ, એટલે કે ઓપ્ટિકલ સેન્ટર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ તો ત્રિજ્યા પણ આપણે મળી જાય. તો લેન્સ જે પોલા ગોળાના ભાગરૂપે છે તે ગોળાની ત્રિજ્યાને શું કહેશું આપણે, તેની વક્રતા ત્રિજ્યા R કહેશું. તો આ જે ભાગ છે એટલે કે ઓપ્ટિકલ સેન્ટરથી વક્રતા કેન્દ્ર સુધીના ભાગને આપણે શું કહેશું, અંતરને વક્રતા ત્રિજ્યા પણ કહીએ છીએ. હવે આપણે બહિર્ગોળ લેન્સ એટલે કે બિલોરી કાચની અંદર આપણે સૂર્યપ્રકાશમાં રાખીએ તો આપણે સૂક્ષ્મ જે બિંદુવત સ્વરૂપ મળે છે,
તો લેન્સથી આ બિંદુ સ્વરૂપ જે છે ત્યાં સુધીના અંતરને આપણે એને શું કહે છે, કેન્દ્ર લંબાઈ. અને જે બિંદુ પ્રાપ્ત થાય છે એટલે કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થાય તો એ બિંદુને આપણે શું કહેશું, મુખ્ય કેન્દ્ર કહેશું. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણ વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય તો એને આપણે શું કહે છે, મુખ્ય કેન્દ્ર કહે છે. હવે બંને તરફ છે મુખ્ય કેન્દ્ર મળવાનો છે, તો આ મુખ્ય કેન્દ્ર F1 અને F2 પ્રાપ્ત થાય. તો ઓપ્ટિકલ સેન્ટરથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને આપણે શું કહેશું, તેની કેન્દ્ર લંબાઈ કહેશું. તો F થાય છે. તો મિત્રો અહીં આપણે તેની વ્યાખ્યા પ્રાપ્ત થાય છે જેથી ઉપર આપણે ખ્યાલ આવે છે. તો ફરી એક વાર રિપીટ કરીએ, લેન્સ જેની અંદર આપણે ખ્યાલ છે કે બે કેન્દ્ર હોય છે, બે મુખ્ય કેન્દ્ર હોય છે, એટલે કે બે વક્રતા કેન્દ્ર, બે મુખ્ય કેન્દ્ર. તો આપણે વક્રતા કેન્દ્રની વાત કરીએ તો લેન્સ જે પોલાગોળામાંથી તૈયાર કરવામાં આવેલ છે તે પોલાગોળાના કેન્દ્રને તેના વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે. તે બે હોય છે, C1 અને C2. C1 અને C2માંથી પસાર થતી કાલ્પનિક રેખા તેને આપણે મુખ્ય અક્ષ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો ઓપ્ટિકલ સેન્ટર, તો લેન્સના જે કેન્દ્ર છે તો લેન્સના કેન્દ્રને પ્રકાશીય કેન્દ્ર એટલે કે ઓપ્ટિકલ સેન્ટર તરીકે આપણે ઓળખીએ છીએ. અને અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો વક્રીભવન પામી જે બિંદુએ કેન્દ્રિત થાય છે તો તે બિંદુને તેનું મુખ્ય કેન્દ્ર F કહેશું. તો અહીંયા F1 અને F2 પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ તો ઓથી સી સુધીના અંતરને તેની વક્રતા ત્રિજ્યા કહે છે અને ઓથી એફ સુધીના અંતરને તેની કેન્દ્ર લંબાઈ કહે છે. હવે આપણે જોઈએ મિત્રો તો આ લેન્સ જે છે એમાં આપણે જોયું કે બહિર્ગોળ લેન્સ જે છે જેની અંદર અભિસરણ થાય છે એટલે અભિસારી લેન્સ કહેવાય છે અને અંતર્ગોળ લેન્સની અંદર અપસરણ થાય છે એટલે અપસારી લેન્સ છે. હવે આપણે જોઈએ તો કિરણાકૃતિને કારણે જે લેન્સ વડે રચાતા જે પ્રતિબિંબ છે એ કોને આભારી છે, તો આ ત્રણ કિરણો જે છે મુખ્ય તેને આભારી છે. આ ત્રણ કિરણમાંથી કોઈ પણ બે કિરણ જે જ્યાં છે ત્યાં આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થતું હોય છે. તો આપણે જોઈએ છીએ પહેલું તો કે અનંત અંતરેથી એટલે કે મુખ્ય અક્ષને સમાંતર જે કિરણ આપાત થાય એ વક્રીભવન પામી બહિર્ગોળ લેન્સની પાછળની તરફ મળે છે અને એફમાંથી પસાર થાય છે. અહીંયા એનું અભિસરણ થયું, અહીંયા એનું અપસરણ થશે. અહીંયા મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ વક્રીભવન પામી અને કેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય છે એટલે કે વિકેન્દ્રિત થાય છે એટલે કે એફમાંથી પસાર થતું હોય તેવું આપણને લાગે છે. અંતર્ગોળ લેન્સની અંદર એવો ભાસ થાય છે. બીજું કિરણ છે એફમાંથી પસાર કરીએ અને તે કિરણ લેન્સમાંથી વક્રીભવન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અહીંયા આપણે જોઈએ છીએ મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર જતું હોય છે. અહીંયા આપણે જોઈએ તો આપણે એવો ભાસ થાય છે કે F2માંથી પસાર થતું કિરણ છે અને મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અને ત્રીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી કિરણ પસાર થાય ત્યારે વક્રીભવન થતું નથી. તો આ ત્રણ કિરણો મિત્ર યાદ રાખવાના છે. પહેલું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. પહેલું મુખ્ય અક્ષને સમાંતર કિરણ વક્રીભવન પામી લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. બીજું કિરણ છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ છે એ લેન્સમાંથી વક્રીભવન પામી મુખ્ય અક્ષને સમાંતર જાય છે. અને ત્રીજું કિરણ છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું કિરણ જે છે એ વક્રીભવન પામતું નથી. તો આ ત્રણ કિરણો છે મિત્રો તમારે યાદ રાખવાના છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ રીતે પ્રતિબિંબ રચાય છે. હવે આપણે જોશું પ્રતિબિંબ, તો જે છ પ્રતિબિંબ રચાય છે એ આપણે વાત કરીએ બહિર્ગોળ લેન્સની અંદર અને અંતર્ગોળ લેન્સની અંદર છે માત્ર બે પ્રતિબિંબ રચાતા હોય છે, બહિર્ગોળની અંદર છ પ્રતિબિંબ રચાય. તો તેની આપણે રચના જોઈએ.
બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની વાત કરીએ મિત્રો, ત્યાં છ આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિમાં જોઈએ તો વસ્તુ અનંત અંતરે છે, તેમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ વક્રીભવન પામે અને લેન્સની બીજી તરફ ક્યાં કેન્દ્રિત થાય છે, મુખ્ય કેન્દ્ર F ઉપર. તો હવે આપણે જોઈએ તો વસ્તુનું સ્થાન છે અનંત અંતરે છે, પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર F પર. એનો પ્રકાર કેવો છે, વાસ્તવિક છે, ઉલટો છે, અને પરિમાણ સાઈઝ કેટલી છે, બિંદુવત છે. વસ્તુ અનંત અંતરે, પ્રતિબિંબ લેન્સની બીજી તરફ, પ્રકાર કેવો છે, વાસ્તવિક, ઉલટો અને બિંદુવત છે. હવે વસ્તુની નજીક લઈ આવ્યો તો વસ્તુ છે 2F1ની દૂર, તો પ્રતિબિંબ આપણે ક્યાં મળે છે, F2 અને 2F2ની વચ્ચે. તો અહીંયા જે પ્રતિબિંબ મળે છે લેન્સની બીજી તરફ છે, એનો પ્રકાર કેવો છે, વાસ્તવિક છે, ઉલટું છે, અને વસ્તુ કરતાં કેવું છે, નાનું છે. વસ્તુનું સ્થાન ક્યાં છે, 2F1થી દૂર છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, લેન્સની બીજી તરફ છે, જ્યાં F2 અને 2F2ની વચ્ચે છે. વાસ્તવિક છે, ઉલટું છે, અને વસ્તુ કરતાં નાનું છે. હવે આપણે વસ્તુ 2F1 ઉપર લઈ આવીએ છીએ તો પ્રતિબિંબ છે બીજી તરફ છે, 2F2 ઉપર જ મળે છે. તો પ્રતિબિંબ છે એનો પ્રકાર કેવો છે, વાસ્તવિક છે, ઉલટું છે, અને વસ્તુ જેવડું જ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વસ્તુ ક્યાં રાખેલી છે, 2F1 પર. પ્રતિબિંબ ક્યાં મળે છે, લેન્સની બીજી તરફ, 2F2 પર. પ્રકાર કેવો છે, વાસ્તવિક અને ઉલટું છે, અને એનું પરિમાણ કેવડું છે, વસ્તુ જેવડું છે. વસ્તુને હજી થોડી નજીક લઈ આવે તો F1 અને 2F1ની વચ્ચે લાવવામાં આવે તો પ્રતિબિંબ બીજી તરફ મળે છે, પણ 2F2થી દૂર મળે છે. વાસ્તવિક મળે છે, ઉલટું મળે છે, અને વસ્તુ કરતાં મોટું મળે છે. વસ્તુ ક્યાં અહીં આવ્યા છે, F1 અને 2F1ની વચ્ચે. પ્રતિબિંબ ક્યાં મળે છે, લેન્સની બીજી તરફ મળે છે. ક્યાં મળે છે, 2F2થી દૂર. વાસ્તવિક છે, ઉલટું છે, અને વસ્તુ કરતાં મોટું છે. હવે વસ્તુ આપણે લઈ આવ્યા છે F1 ઉપર. તો વસ્તુને આપણે F1 ઉપર લઈ આવ્યા તો પ્રતિબિંબ છે બીજી તરફ મળશે, પણ હવે જે પ્રતિબિંબ મળશે ક્યાં મળશે, તો કે અનંત અંતરે આપણે પ્રાપ્ત થાય છે. આ કેવું છે, તો વાસ્તવિક છે, ઉલટું છે, અને વિવર્ધિત છે, ખૂબ મોટું છે. વસ્તુ ક્યાં રાખી છે, F1 પર. પ્રતિબિંબ ક્યાં મળે છે, લેન્સની બીજી તરફ. ક્યાં મળે છે, અનંત અંતરે મળે છે. વાસ્તવિક છે, ઉલટું છે, અને વિવર્ધિત છે, એટલે કે ખૂબ મોટું મળે છે. હવે વસ્તુ આપણે લઈએ એવા ઓપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો પ્રતિબિંબ છે એ વસ્તુ તરફ જ પ્રાપ્ત થશે, પણ કેવું હશે, તો તે આભાસી હશે, ચત્તુ હશે, અને વસ્તુ કરતાં મોટું હશે. હવે આપણે અહીંયા જોઈએ તો અંતર્ગોળ લેન્સની અંદર છે મિત્રો, કેવા પ્રતિબિંબ રચાય, તો બે જ પ્રકારના પ્રતિબિંબ રચાય છે. એક, વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે, તો કે વસ્તુ તરફ મળે છે, પણ મુખ્ય કેન્દ્ર F1 પર. પણ આભાસી છે અને ચત્તુ છે, બિંદુવત છે. આ પહેલું ક્યાંય પણ રાખીએ આપણે, એ પછી આપણે વાત કરીએ, પણ અનંત અંતરે છે એટલે મુખ્ય કેન્દ્ર. અને હવે વસ્તુ ક્યાંય પણ રાખીએ તો પ્રતિબિંબ આપણે જે પ્રાપ્ત થશે એ આપણે કેવું મળશે, તો કે આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં નાનું મળશે. તો આ આકૃતિઓ છે મિત્રો, ખાસ યાદ રાખજો. પરીક્ષામાં છે આની ઉપરથી MCQ પણ પૂછાય છે, એટલે કે ટૂંકા પ્રશ્ન છે એ પણ પૂછાય છે, અને બે માર્કમાં આકૃતિ પણ પૂછી શકે છે. બસ સરળ છે, મહેનત કરતા રહો અને ઉત્સાહ સાથે કામ કરતા રહો. બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.